નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડવર્લ્ડ. મિત્રો, અત્યારે ઇન્ડિપેન્ડન્ટ ડે બિલકુલ નજીક આવી રહ્યો છે અને આખો દેશ એને સેલિબ્રેટ કરવા માટે થંગની રહ્યો છે. ઘર ઘર તિરંગા દેખાઈ રહ્યા છે. ત્યારે આજે પણ આપણે આજે એક ફૂડ બનાવીશું, તિરંગા ફૂડ, કારણ કે આપણે પણ આ દિવસને ખૂબ જ સારી રીતે સેલિબ્રેટ કરવાનું છે. તો મિત્રો, હું એક ખૂબ જ સરસ મજાની રેસીપી લઈને આવ્યો છું. આપણે તિરંગા ફૂડ બનાવશું, નેચરલ કલરમાંથી બનાવશું, કોઈ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ નહીં કરીએ અને બનાવવું બિલકુલ આસાન છે. તો ચાલો મિત્રો, વિડીયો જોઈએ. ત્રિરંગા ઇડલીને ઢોસા બનાવવા માટે આપણે સૌ પ્રથમ નેચરલ કલર બનાવી લઈશું. નેચરલ કલર માટે પાલક અને ગાજરનો ઉપયોગ કરીશું. તો આપણે પાલક લીધી છે. પાલકને પહેલાં પાણીથી બરાબર ધોઈ લેવાની છે, પછી એને પાણીમાં ઉકાળી લેવાની છે ફક્ત 3-4 મિનિટ માટે. ત્યારબાદ એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને આ રીતે પલ્પ બનાવી લેવાનો છે. પાલકની આ ઢોકળા અથવા તો ઇડલીમાં તમે ઉપયોગ કરશો તો એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે અને ઘણા બધા હેલ્થ બેનિફિટવાળી વસ્તુ છે. હવે આ રીતે આપણે ગાજરને પણ છાલ કાઢી લીધી છે અને એને એક જ્યુસર મશીનમાં જ્યુસ કાઢી લેવાનો છે. ખૂબ જ આસાન રીત છે મિત્રો. આ રીતે તમે જ્યુસ કાઢી લેજો અને પછી આપણે એને એક બેટરમાં ઉમેરી અને કલરફુલ બેટર બનાવવાનું છે. વ્હાઇટ કલરનું બેટર હોય જ છે, પણ આ લીલો અને કેસરી કલર ઉમેરીને આપણે તિરંગા કલરને તૈયાર કરવાનો છે. તો એના માટે મેં બેટર પણ અગાઉથી બનાવી લીધું છે. બેટરને આપણે 3 એક સરખા ભાગમાં ડિવાઈડ કરી લઈશું. બેટર બનાવવાની રીત તમે જાણો છો કે 3 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ 5 કલાક માટે પલાળી દેવાનું છે, બરાબર ધોઈ લેવાનું છે, ત્યારબાદ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને એક થીક બેટર બનાવવાનું છે, જાડું બેટર બનાવવાનું છે. પાણીનો ઉપયોગ ઓછો કરવાનો છે અને ત્યારબાદ તેને 5 કલાક માટે એને ફરમેટ થવા રાખવાનું છે, જેના કારણે આપણા ખૂબ જ ટેસ્ટી ઢોસા બને. પછી આપણે એમાં 1 વાટકામાં પાલકનો જ્યુસ, પાલકનો પલ્પ એડ કરીને એને લીલા કલરનું બનાવી દઈશું. આ રીતે એકદમ ઇઝી રીત છે. સરસ ગ્રીન કલરનું બની ગયું છે બેટર. હવે આપણે બીજા વાટકામાં ગાજરનો જ્યુસ ઉમેરીને એને કેસરી કલરનું બનાવી દઈશું. વાહ, તમે જોઈ શકો છો મિત્ર કેટલું બધું સરસ દેખાઈ રહ્યું છે. તો આ રીતે ગાજરનું છીણ પણ આપણી પાસે છે, થોડું છીણ પણ નાખશું. આપણે તો આ બધી વસ્તુ છે એ કુદરતી વસ્તુ છે, કુદરતી અને નેચરલ કલરનો ઉપયોગ કરીશું. આપણે, તમે જાણો છો કે સિન્થેટિક કલર હોટલો રેસ્ટોરન્ટમાં વપરાતો હોય છે અને એનાથી કેટલા બધા જીવલેણ રોગો પણ થાય છે. હું તમને આ વિડીયોના માધ્યમથી એક સંદેશ દેવા માગું છું કે ઘરમાં ગમે ત્યારે જરૂર પડે ત્યારે ફૂડ કલરનો ઉપયોગ કરવાનો હોય તો લીલા શાકભાજી કે ફ્રૂટના કલરનો જ ઉપયોગ કરવો, ક્યારેય બજારના રેડીમેડ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કરવો નહીં, કારણ કે એનાથી બહુ ભયંકર અને ખતરનાક બીમારી ઊભી થાય છે. આપણા ફેમિલીની સુરક્ષા નથી, એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવો. બજારમાં મળતા ઘણા બધા ઉત્પાદનો એવા છે કે જેમાં સિન્થેટિક કલરનો ઉપયોગ થતો હોય છે. આ આપણે વ્હાઇટ બેટરમાં બીજું કંઈ કરવાનું નથી, ફક્ત પાણી નાખીને એને થોડું પાતળું કરી દેવાનું. આ રીતે આપણા તિરંગા નેચરલ કલર તૈયાર થઈ ગયા છે. હવે ફટાફટ ઢોસા બનાવી દઈએ. ખૂબ જ સરસ રેસીપી છે અને તમે બાળકોને આપશો તો બાળકોને ખૂબ જ ગમશે. આ રીતે 3 કલરની વસ્તુ છે કે જે આવી રીતે કલરફુલ વસ્તુ લોકોને ખૂબ ગમતી હોય છે. તો આપણે આ રીતે આપણા ઇન્ડિપેન્ડન્ટ ડેને સેલિબ્રેટ કરી રહ્યા છીએ અને બધાની અલગ અલગ રીત હોય છે. તો આપણે કુકિંગનો આપણો સબ્જેક્ટ છે તો આપણે એ પ્રમાણે આપણે આ તહેવારને ઉજવી રહ્યા છીએ. આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે. થોડું તેલ લગાવીને આ રીતે એને ફોલ્ડ કરી દીધું અને આમાં આપણે ધીમા તાપે ગેસની લોડી રાખવાની છે, જેના કારણે આપણા કલર ખરાબ ન થાય. આ એક ઢોસો બની ગયો છે. તો હવે આવી રીતે આપણે ઇડલી પણ બનાવી લઈશું. ઇડલી બનાવવી પણ બિલકુલ સહેલી છે. 2 સ્ટીલની વાટકી લેવી અને આ વાટકીમાં પહેલાં કેસરી કલરનું બેટર એડ કરી દેવું અને ઢોકળિયા કૂકરને પહેલેથી આપણે ગરમ કરી દેવાનું છે. ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે અને આપણે ઢાંકણથી ને ઢાંકી દઈશું. 5 મિનિટ માટે આને વરાળથી બાફી લેવાનું છે. ઢાંકણથી આપણે બંધ કરી દીધું છે. 5 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું. તો ખૂબ જ સરસ રીતે આપણું આ ઇડલી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બીજો કલર એડ કરી દઈએ.
તો હવેનો વચ્ચેનો કલર હોય છે વ્હાઇટ હોય છે, તિરંગાનો કલરમાં વચ્ચે વ્હાઇટ આવે છે અને એક સાઇડ કેસરી હોય છે, એક સાઇડ ગ્રીન હોય છે. હવે ફરી ઢાંકણ બંધ કરીને 5 મિનિટ માટે એને કૂક કરી લેવાનું છે. છે ને મિત્રો, એકદમ સિમ્પલ રેસીપી. કોઈ જાતના કલર વાપર્યા વગર આપણે ખૂબ જ સરસ મજાના તિરંગા કલરમાં, ટ્રાય કલરમાં આપણે ખૂબ જ સરસ મજાની ઇડલી બનાવીએ, જે આપણને પણ ગમશે અને તમે કોઈને પણ બતાવશો, લોકો ઇમ્પ્રેસ થઈ જશે. તો આ રીતે આપણે ગ્રીન કલર એડ કરી દીધો છે. 5-5 મિનિટના અંતરે આ કૂક કરવાનું હોય છે. હવે આ લાસ્ટ કલર છે એટલે 5ને બદલે 8 મિનિટ રાખજો, એટલે આપણે ત્રણેય કલર બરાબર સેટ થઈ જાય. તો 8 મિનિટ પછી આપણે ખોલી લીધું છે, ખૂબ જ સરસ કૂક થઈ ગયું છે અને આપણે આ રીતે ટ્રાય કલરની ઇડલી તૈયાર થઈ ગઈ છે. આપણે એને ઠંડુ થવા દઈશું અને પછી એને ડીમોલ્ડ કરી લઈશું. આ ઠંડુ થયા પછી જો તમને દેખાય છે ને કેટલી બધી સરસ 3 કલરની તિરંગા કલરની આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે. વાહ, એકદમ સુપર, અને બિલકુલ કલર ખરાબ થયો નથી. હવે તમને કટ કરીને પણ બતાવું છું. વાહ, તમે આને આમને પણ ખાઈ શકો છો, ટોપરાની ચટણી સાથે, સંભાર સાથે ખાઈ શકો છો. મેં અત્યારે ગ્રીન ચટણી સાથે એને સર્વ કર્યું છે. આ રીતે મેં થોડા મોટા વાસણમાં પણ ટ્રાય કલરની ઇડલી બનાવેલી છે. ખૂબ જ સરસ ડેકોરેટિવ લાગે છે. તમે જોઈ શકો છો મિત્રો, આવી જ રીતે તમે તમારા ઘરે પણ બનાવજો. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, અને આથી પણ વધારે ગમ્યો હોય તો તમારા તમામ મિત્રોની આપણો આ વિડીયો શેર કરજો. મારી આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરી જણાવજો. ફરી મળીએ ખૂબ સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી મને જ આપશો. જય હિન્દ, જય ગુજરાત.